જે થોડું બધા કરતાં અલગ જોવા મળે છે. મતલબ એની અંદર શું છે તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ મોટા કાઉન્સની અંદર એકના છેદ એક્સ માઇનસ બે માઇનસ બેના છેદ એક્સ વર્ગ માઇનસ બે એક્સ મોટો કાઉન્સ પૂરો પેજ નંબર તમને 154 ઉપર તમને આ આપેલું એક્ઝામ્પલ છે. થોડુંક અલગ એટલા માટે છે કે અહીંયા તમને છેદમાં બે વિગત જોવા મળે છે. અંશ અને છેદ, અંશ અને છેદ બે વખત વચ્ચે માઇનસની નિશાની આપેલી છે, મોટો કાઉન્સ આપેલો છે. આવું ઉદાહરણ આપણે જ્યારે પરીક્ષામાં ક્યારેક દાખલો પૂછે દાખલાના સ્વરૂપમાં પૂછે ને આપણને બે ઉદાહરણ આવા આપ્યા છે. આ એક 16 ઉદાહરણ છે અને એના પછીનું 17 ઉદાહરણ છે. એવું બે ઉદાહરણ જ આ માત્ર આપણને આપેલા છે 16 અને 17. તો ઉદાહરણનો અભ્યાસ આપણે કરીએ. સૌ પ્રથમ ઉદાહરણને આધારે આપણે શું કરવાનું તો કે કાંઈ સામાન્ય નીકળતું હોય તો સામાન્ય લઈ અને દાખલા તરીકે અંશ અને છેદના આપણે જ્યારે દાખલા કરતા હતા ત્રણ દસ ની અંદર શું લેતા હતા લસ સા લઘુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ લઈને દાખલો કરતા હતા પણ અહીંયા આપણે શું બનશે એમ તો કે અહીંયા થોડો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે ભાઈ આમાં આપણે લસા કેમ લેવું, જ્યાં લસા લેવો શક્ય હશે ત્યાં લેશું, બાકી ચોકડી ગુણાકારનો ઉપયોગ કરીને દાખલા શીખશું. આ રકમ છે ને ફરીથી રકમ લખું છું, જોજો. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ટુ મોટા કાઉન્સની અંદર એકના છેદમાં એક્સ માઇનસ બે ઓછા બેના છેદમાં એક્સ વર્ગ માઇનસ બે એક્સ મોટો કાઉન્સ ટુ. અહીંયા જો તો આપણને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ટુ એકના છેદમાં એક્સ માઇનસ બે અહીંયા કાંઈ સામાન્ય અવયવ કાંઈ થતું નથી રહેતું નથી. અહીંયા બેના છેદમાં એક્સ વર્ગ માઇનસ બે એક્સ એમાંથી એક સામાન્ય નીકળે છે. અહીંયા બે એક્સ છે અને એક એક્સ છે એટલે એક્સ સામાન્ય નીકળશે. અંશમાં એક છેદમાં એક્સની જગ્યાએ કેટલા મૂકવાના
ફાઈનલ આન્સર આપણે લખશું જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 મોટા કૌંસની અંદર 1 ના છેદમાં x માઈનસ b ઓછા 2 ના છેદમાં x વર્ગ ઓછા 2x બરાબર 1 ના છેદમાં 2 જો મેં શું કર્યું સૌ પ્રથમ પ્રથમ પદની અંદર કાંઈ સામાન્ય નથી કરતા તો મેં એમને એમ રાખી દીધા બીજા પદમાં છેદમાં સામાન્ય એટલે જે કે x નો વર્ગ એટલે 2 વખત x આપેલો છે અને અહીં 2x આપેલો છે એટલે બંનેમાંથી x x સામાન્ય લઈ લીધો હવે મેં બંનેની અંદર સરખામણી કરી તો અહીં x - b x - b છે પરંતુ અહીં x છે આ પહેલા પદની અંદર x નથી તો મેં x મૂક્યા અને x વડે ગુણ્યા તો છેદને x વડે ગુણ્યું તો x ને ગુણવા પડે એટલે ઉપર 1 1 x હવે બે કૌંસ બંનેના છેદ સરખા થઈ ગયા સરખા થઈ ગયા એક વખત લીધા અને અહીં 1 ગુણ્યા x x - b x - b x - b બરાબર દીધા તો અંશની અંદર કાઈ ના બચ્યું કાઈ ના હોય ત્યારે શું હોય તો કે a છેદમાં શું બચ્યું તો કે x હવે આગળ વધી શકે તેમ નથી જ્યારે આગળ વધી ન શકે ત્યારે x ની કિંમત મૂકી દેવાની x ને શું તો x ની જગ્યાએ 2 મૂકશું એટલે 1 ના છેદમાં 2 આપણો આન્સર મળી ગયો આ તો સિમ્પલ ઉદાહરણ નંબર 16 બોર્ડની પરીક્ષાની અંદર 2 ગુણના દાખલામાં આવા દાખલા આપણને પૂછી શકે હવે એવું જ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 16 16 પછી 17 ઉદાહરણ નંબર 17 લિમિટ x tends to 0 1 ના છેદમાં x મોટા કૌંસની અંદર 2x પ્લસ 3 છેદમાં 3x માઇનસ 5 પ્લસ 3 ના છેદમાં 5 અને અહીંયા કેટલા ખૂટે છે તો કે 3x - 5
ગયા છે સરખા એકદમ સરખા થઈ ગયા છે હવે જો અંશમાં 2x 3 હતા અહીંયા અહીંયા શું હતા તો કે અહીંયા 3x 5 3x 5 હતા વધારાના 5 આવ્યા તો અહીંયા મારે ગુણ્યા 5 કરવા પડે શું કરવું પડશે ગુણ્યા 5 એવી જ રીતે અહીંયા 5 હતા વધારાના તો કે 3x 5 આવ્યા ટૂંકમાં વિદ્યાર્થી મેં શું કર્યું ચોકડી ગુણાકાર કેવી રીતે તો જો x plus 3 छेद में 3 minus 5 वत्ता 3 ना छेद में 5 आ पद में ये गुणा है आ पद में ये गुणा है सुन कि 5 गुणा काउंस 2x plus 3 आई 3 काउंस में 3x minus 5 आ बने में छेद में छेद में एकदम सरल हवे लिमिट x tends to 0 1 ના છેદ માં x અહીંયા 5 2 કૌંસ માં જ રાખજો ના 5 2 10 x plus 5 3 15 વત્તા 3 3 9x માઇનસ 5 3 15 આ બંને વખત છે અને આપણે એક વખત લખીએ 3x માઇનસ 5 બીજા કૌંસમાં 5 અને જેમ જ પ્રક્રિયા કરી બે વખત હતા બે વખત લખ્યા હવે ઉપર કૌંસ ખુલ્લા મૂકી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 ના છેદમાં x અહીંયા 10x plus 15 plus 9x minus 15 છેદમાં હવે શું કરશો તો કે આને હમણાં આપણે ગુણાકાર નથી કરવાનો એમને એમ કરવું 3x minus 5 minus 15 plus 15 જતા લિમિટ x tends to 0 1 ના છેદમાં x ઉપર શું બચ્યું તો કે 10 વત્તા 9x એટલે 19x છેદમાં 3x માઇનસ 5 અને આ 5 આ રીતનું આપણું સિમ્પલ સ્વરૂપ બન્યું હવે આની અંદર કાંઈ સાધો આપી શકે તેમ છે નહીં હવે આપણે શું કરશું તો x ની કિંમત મૂકી દઈએ તો લિમિટ દૂર થઈ જશે 1 ના છેદમાં જો તમે અહીંયા લિમિટ મૂકશો તો એક બીજો પ્રશ્ન સર્જાશે ડાયરેક્ટલી તો 1 ના છેદમાં 0 તો 0 થઈ જશે તો હવે શું કરશું તો કે આ x ને આ x બંનેને દૂર કરી દઈએ કટ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બચ્યું શું 19 3x 5 5 હવે કોઈ પ્રશ્ન આવતો નથી હવે કિંમત મૂકી દઈએ x અહીંયા જો કિંમત મૂકવા જતા હતા તો શું થતું 1 ના છેદમાં 0 એટલે 0 આન્સર થઈ તો થાય નહીં એટલે એક એક આ x x છે એટલે આપણે કટ ઓફ કરી દીધા 19 ના છેદમાં શું લખશું અહીંયા 3 કૌંસમાં 0 ઓછા 5 બીજા કૌંસમાં 5 અહીંયા 19 3 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 5 આ પ્લસ આ 19 માઇનસ 5 ગુણ્યા પ્લસ 5 માઇનસ 25 એટલે લખાઈશું માઇનસ 19 ના છેદમાં 25 તો આવી રીતે આ દાખલામાં આપણે આન્સર આપવાનો છે આ આપણું ઉદાહરણ નંબર 17 આવી રીતે આન્સર મળી જશે ક્લિયર કાંઈ અંતર છે માઇનસ 19 ના છેદમાં 25 એકદમ સરળ માત્ર આટલી વસ્તુ શીખવાની છે કેવી રીતે દાખલો